આજના ટેલીમાં ઓપ્શનમાં આપણે બેકઅપ અને રિસ્ટોર એટલે શું તે જોઈશું. બેકઅપ એટલે કંપની અન્ય જગ્યાએ સેવ કરવી અને રિસ્ટોર એટલે કંપની અન્ય જગ્યાએથી પાછી લાવવાની પ્રોસેસ. ઓકે, બેકઅપ અન્ય જગ્યાએ લઈ જવું, રિસ્ટોર પાછું લાવવું, એના માટે આપણે એક કંપની ક્રિએટ કરીએ. સૌ પ્રથમ કંપની ક્રિએટ કરવા માટે કંપની ઇન્ફોમાં ક્રિએટ કંપની પર એન્ટર આપીએ એટલે કંપનીનું નામ પૂછશે. ફોર એક્ઝામ્પલ, હમણાં કે જે પી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ક્રિએટ કરીએ. ઓકે, અને એનું એડ્રેસ ફોર એક્ઝામ્પલ એ રાંદેર રોડ પર સિચ્યુએટેડ છે, ઇન્ડિયા, સ્ટેટ ગુજરાત, પિનકોડ નંબર 395005, ફોન નંબર 9898128999, મોબાઈલ નંબર 8401030119. ઓકે, ધેન ફેક્સ નંબર ડમી આપી દઈએ, ઈમેલ એડ્રેસ mpatel1098@gmail.com. ઓકે, વેબસાઇટ www.mtech.com. Then other detail, financial year 1st April 2020, book beginning same date, tally edit value password no, use security control right now no, if we enter yes, so a security admin name and password putse, base current symbol new rupees no symbol che, formal name Indian rupees INR, suffix amount to symbol no, then add a space between amount and symbol yes, so amount in million no. Okay, અને એન્ટર આપીને એક્સેપ્ટ કરીએ. નાઉ કંપનીનો કોડ કેવી રીતના જોવાનો, એનો કોડ ક્યાં હશે, કેવી રીતના દેખાશે, તો ચેક કરજો. હવે તો કંપની જસ્ટ સ્ટોર થાય છે. નાઉ કંપની સ્ટોર થઈ ગઈ. ઓકે, અગેઈન કંપની એકવાર બંધ કરી દઉં છું. એ બંધ કરવા માટે શું કરવાનું, તો અલ્ટર F1 શટ કંપની, કંપની બંધ થઈ જશે. અને શટ કંપની કરી દઈએ, શટ એટલે કંપની બંધ થઈ જશે. નાઉ અગેઈન F1 સિલેક્ટ કંપની કરીએ. હવે આપણે જેવું સિલેક્ટ કંપની કરીશું તો એક પ્રોસિજર આવશે, અને એ પ્રોસિજરમાં આપણે જેવું સિલેક્ટ કંપની કરીશું, ફર્સ્ટ ઓપ્શન કંપની ઇન્ફોમાં સિલેક્ટ કંપની. આ સિલેક્ટ કંપનીમાં આપણી કંપનીનું નામ હતું KJP. તો જેવું K દબાવીશું તો K થી સ્ટાર્ટ થતી બધી કંપની આવશે. KJP પ્રાઇવેટ લિમિટેડ (1000079). ઓકે, આપણો કોડ છે, આ કોડ ધ્યાનમાં રાખજો, બીકોઝ હમણાં આપણે કંપની બેકઅપ લઈશું, ડિલીટ કરીશું અને રિસ્ટોર કરીશું પાછી. નાઉ કંપની KJP નામની કંપની છે, આ કંપનીને આપણે બેકઅપ લઈ લઈએ. બેકઅપ કેવી રીતના લેવાનું તે બરાબર ધ્યાનથી જોજો. બેકઅપ લેવા માટે તમારે બેકઅપ એન્ડ રિસ્ટોર ઓપ્શનમાં જવાનું. એમાં ફર્સ્ટ છે બેકઅપ. બેકઅપ મીન્સ અન્ય જગ્યાએ સેવ કરવું. બેકઅપ કરશું તો સોર્સ પૂછશે, સોર્સ સી ડ્રાઈવ ટેલી ERP 9, એટલે આ ઓરિજિનલી ડેટા અહીંયા આપણા સ્ટોર હોય છે. ડેસ્ટિનેશનમાં તમે કોઈ પણ ડ્રાઈવ, સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, EF, પેન ડ્રાઈવ તમે ઇન્સર્ટ કરો તો એનો કોઈ ડ્રાઈવ પણ તમે સિલેક્ટ કરો. રાઈટ નાઉ ડી ડ્રાઈવ લીધું છે. ડી ડ્રાઈવ ટેલી ડેટા બેકઅપ, આ ફોલ્ડરમાં ડેટા આવી જશે. બેકઅપ લેવા માટે તમારે જે તે કંપનીનું નામ, જેવી રીતના ફોર એક્ઝામ્પલ આપણી કંપનીનું નામ છે હમણાં KJP પ્રાઇવેટ લિમિટેડ, એનો કોડ છે 1009, એ ધ્યાનમાં રાખીએ. હજુ મલ્ટિપલ કંપની લેવી હોય બેકઅપ તમે સિલેક્ટ કરીને લઈ શકો. બે કંપનીની લીધી છે, હવે ગમે તેટલી કંપનીનું બેકઅપ તમે લઈ શકો, કોઈ લિમિટેશન નથી. અને એન્ડ ઓફ લિસ્ટ કરો એટલે આ બે કંપનીનું બેકઅપ તમે લઈ લીધું. વધારે કંપની પણ જોઈતી હોય તો લઈ શકાય. હવે આ કંપનીનું બેકઅપ થઈ ગયું છે, આ કંપનીને ડિલીટ કરી દઈએ. ડિલીટ કેવી રીતના કરવાની તે બરાબર ધ્યાનથી જોજો. નાઉ સ્ટોપ શેરિંગ કરું અને મેઇન સ્ક્રીન શેર કરી દઉં છું PC ની. હવે PC ની મેઇન સ્ક્રીન પર આવી ગયા છો. PC દેખાય છે બધાને પ્રોપરલી? ધીસ PC પર ડબલ ક્લિક કરીએ અને સી ડ્રાઈવમાં વિઝિબલ છે. ઓકે, અને અંદર ટેલી ERP 9માં જઈએ અને ડેટામાં જઈએ. અગેન વન મોર ટાઈમ ચેક કરો, સી ડ્રાઈવમાં ટેલી ERP 9, ERP 9ના ફોલ્ડરમાં ડબલ ક્લિક કરીએ, ડેટા પર ડબલ ક્લિક કરીએ એટલે બધા ડેટા આપણા આની અંદર હશે. આ કંપનીનો નંબર તમારે યાદ રાખવાનો, એવું કંઈક હતું, અહીંયા નામથી સ્ટોર નહીં થશે. આપણી કંપનીનો નંબર હતો 1009. જો લાસ્ટમાં એક કંપની દેખાય છે 1009, એ કંપનીને ડિલીટ કરી દઈએ તો એ કંપની અહીંયાથી રિમૂવ થઈ ગઈ. ઓકે, નાઉ ક્લોઝ કરીએ, ટેલી અગેન સ્ટાર્ટ કરીએ.
ત્યારે વિઝિબલ છે. નાવ હવે ચેક કરજો, સિલેક્ટ કંપની કરીએ અને સિલેક્ટ કંપનીમાં સેમ કંપની સિલેક્ટ કરવાનો ટ્રાય કરીએ, તો તમે જોશો કે એફ ઓર કે જે પી નામની કંપની અહીંયા દેખાતી નથી. 10079 ની કંપની હતી અહીંયા દેખાતી નથી. ના, એને રિસ્ટોર કરવી છે, પાછી લાવવી છે. તો રિસ્ટોર કરવા માટે શું કરવાનું? તો કંપની ઇન્ફોમાં રિસ્ટોર કંપની ઓપ્શન પર ક્લિક કરો. રિસ્ટોર કંપનીમાં જશો એટલે જેટલી પણ કંપની બેકઅપ લીધી છે બધાનું લિસ્ટ બતાવશે. અહીંયા તમે જોઈ શકો રિસ્ટોર નામની, રિસ્ટોર ઓપ્શનમાં આટલી બધી કંપની છે બેકઅપ લીધેલું છે. હમણાં એક જ કંપની આપણે રિસ્ટોર કરીએ, કેજેપી પ્રાઇવેટ લિમિટેડ, એન્ડ આઉટ ઓફ લિસ્ટ કરી દઈએ. એક્સેપ્ટ કરીએ. નાવ રિસ્ટોર થઈ ગઈ. ચેક કરીએ સિલેક્ટ કંપનીમાં અને હવે એ કંપની ઓપન કરવાની ટ્રાય કરીએ. તમે જોઈ શકો કેજેપી નામની કંપની આવી ગઈ છે. ઓપન કરીશું એ કંપની પ્રોપરલી વિઝિબલ છે. ઓકે, તો આ હતું બેકઅપ અને રિસ્ટોર પ્રોસેસ કેવી રીતના કરવાનું.